સ્વાગત છે છે વાત કરીએ સુરતથી સમાચાર આવી રહ્યા સુરતના ઉધનામાં જાહેરમાં રાહદારી પર જણ હુમલો કરનાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે ઉધના પોલીસે ફરાર બંને ભારે આરોપીને ઝડપી લીધા છે આરોપીએ સાત ફેબ્રુઆરીએ જલારામનગર સોસાયટી નજીક રાહદારી પર છરીથી હુમલો કરી દીધો હતો બાદમાં તેઓ ફરાર થયા હતા અગાઉ પણ આરોપીઓ ચોરી મારામારી લૂંટ સહિતના કેસમાં

બનાસકાંઠાના દિયોદરના નોખા ગામના ગોરધન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે અયોધ્યાથી મંદિરમાં દર્શન કરી તેઓ પરત ફરતા સમયે તેઓને એટેક આવ્યો ગોરધન ઠાકોરને તરત જ હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટર્સે તેઓને મૃત જાહેર કર્યા પંચાવન વર્ષીય ગોરધન ઠાકોરનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે અયોધ્યામાં ગોરધન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે રામ અયોધ્યા ખાતે દર્શન કરીને પરત ફરતા સમયે તેઓને હાર્ટ એટેક આવ્યો હતો તરત જ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા રાજકોટના જેતપુરના વિરપુરમાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે વિરપુર સ્ટેશન રોડ પર ગાયત્રી નગરમાં આ યુવક રહેતો હતો પાંત્રીસ વર્ષીય સંદીપ જોશી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે હાર્ટ એટેક આવતા યુવકને વિરપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે જેતપુર તેઓને લઈ જવાયા જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે રાજકોટની એઇમ્સ હોસ્પિટલને લઈને કોંગ્રેસના આક્ષેપ સામે આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રકશન કામગીરી ઢીલી હોવાનો આક્ષેપ છે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે લોકો આઈપીડી જેવી સુવિધાઓથી વંચિત છે તેવું ગાયત્રીબાનું નિવેદન સામે આવ્યું છે અનેક સાધનો ઉદઘાટનના વાંકે બંધ સ્થિતિમાં હોવાનું તેઓએ કહ્યું છે સાથે રોડ અને રેલવે કનેક્ટિવિટીનો પણ અભાવ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે કોંગ્રેસે એમ્સના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે

બિરિયાની ખવડાવવાની લાલચે રસિયા મંગલા હીરા ડોડીયા નામના આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને જે બાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બસ્સોથી વધુ સીસીટીવીની તપાસ કરી જેમાં આરોપી બાળક સાથે ગોધરા અને દાહોદ તરફ બસમાં જતા દેખાયો હતો અભ્યત બાળકની શોધ માટે ગોધરા અને દાહોદ પોલીસને પણ મદદ લેવામાં આવી હતી જે બાદ આરોપીની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ કરાઈ હતી આરોપી પાસેથી અભ્યત બાળકનો પણ સહી સલામત છુટકારો કરાયો હતો પોલીસના મતે આરોપીના એક વર્ષના બાળકનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું અને પત્ની પણ છોડીને જતી રહી હતી અને એકલતા અનુભવતા આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલા ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ ધામધૂમથી પ્રારંભ થયો છે પાંચ દિવસ ચાલનારી આ પરિક્રમાનો સાંસદ પરબત પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ પોતાની આગવી પરંપરાગત શૈલીમાં જોવા મળ્યા ઢોલ નગારા અને લેઝીમ સાથે નૃત્ય કરતા તેઓ દેખાયા અમે પહેલી વાર એકાવન જે પાલખી છે તે યાત્રા સાથે એકાવન પાદુકા અને એકાવન સંઘ સાથે આ પહેલીવાર દરેકે દરેક મંદિર ઉપર એક એક સંઘ અર્પણ થશે અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને બહુ અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે આ પરિક્રમા રૂટ નહોતો જંગલમાંથી અમે લોકો કરતા હતા અને આ જોઈને પ્રેરણા મળી અને એકાંત શક્તિપીઠ બની અને અત્યારે આ વિશ્વ વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમુદ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે એવી અપેક્ષા છે